નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ સામાજિક વિજ્ઞાન જેમાં આપણે ભારતનો સાહિત્યક વારસો ચેપ્ટર નંબર ચાર એ જોતા હતા હવે એમાં ગયા વખતે આપણે પ્રશ્ન નંબર ત્રણના એકથી આઠ જોયા હતા પ્રશ્ન નંબર ચારના એકથી ચાર પ્રશ્નો જોયા હતા હવે જે પાંચમા પ્રશ્નથી આપણે જોઈએ નવનીત નવી જૂની હોય તો કાંઈ વાંધો નહીં બરાબર પ્રશ્ન નંબર ચાર છે એક બે વાક્યોમાં ઉત્તર લખો એક અથવા બે ગુણ ગુપ્તયુગના સંસ્કૃત સાહિત્યના મહાન લેખકોના નામ આપો બરાબર ગુપ્તયુગની અંદર જે મહાન લેખકો થયા એમાં કાલિદાસ ભવભૂતિ માઘ ભારવી ભરતુહરી અને બાણભટ્ટ જેવા મહાન લેખકો થઈ ગયા મહાકવિ કાલિદાસની બેન મૂન કૃતિઓ કઈ કઈ છે તો કે અભિજ્ઞાન શાંકુંતલમ કુમાર સંભવ રઘુવંશ મેઘદૂત ઋતુસંહાર વગેરે મહાકવિ કાલિદાસની બેન મૂન કૃતિઓ છે બેન મૂન કૃતિઓ એટલે સારામાં સારી ધ બેસ્ટ બેસ્ટ નહીં પણ ધ બેસ્ટ પ્રાચીન યુગ દરમિયાન કઈ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો છે તો કે પ્રાચીન યુગ દરમિયાન તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ આ ચાર દ્રવિડ ભાષાઓનો વિકાસ થયો અથવા આ ચાર ભાષા આગળ આવી મધ્ય યુગના કયા કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે તો કે મધ્ય યુગના પંપા પોના અને રત્ના એ ત્રણ કવિઓ પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે મતલબ કે ત્રણ સારામાં સારી ત્રિપુટી એટલે કે સારામાં સારી સારામાં સારી સારા સારામાં સારા કવિ હતા કન્નડ ભાષાના મધ્યયુગ દરમિયાન કઈ કઈ ભાષામાં કોણે કોણે ભક્તિ ગીતો રચ્યા તો કે મધ્યયુગ દરમિયાન બંગાળીમાં સંત ચૈતન્ય ગુજરાતીમાં નરસિંહ મહેતા મરાઠીમાં સંત નામદેવ તથા સંત એકનાથે ભક્તિ ગીતોની રચના કરેલી છે અકબરીમાં કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું તો કે આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો શિષ્ટાચારો ધર્મદર્શન દેશની આર્થિક તેમજ જીવનમાં લગભગ તમામ પાસાઓનું વર્ણન કરવામાં આવ્યું બરોબર છે કયા કયા તો કે ભારતીય રીત રિવાજ ભારતીય પરંપરા મુજબ કયા કયા રીત રિવાજ છે શિષ્ટાચારો કયા છે કયા આચરણ ધર્મદર્શન અને દેશની આર્થિક સ્થિતિ તો કે એના વિશે માહિતી છે મુગલ બાદશાહ અકબરે કયા કયા ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી તો કે મુઘલ બાદશાહ અકબરે મહાભારત રામાયણ અર્થવભેદ શ્રીમદ ભગવદ્ ગીતા પંચતંત્ર વગેરે ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી કે જે ફારસી ભાષાની અંદર એને એના અનુવાદ કર્યા અને ભારતીય સંસ્કૃતિના મૂળ કે જે સારા સારા ગુણો હતા બધા ગુણો એ લોકોએ અપનાવી લીધા અને આગળ આવી ગયા તક્ષશિલા વિદ્યાપીઠમાં કયા કયા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું તો કે તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ શસ્ત્રક્રિયા ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળ જ્યોતિષ વગેરે વિષયોનું શિક્ષણ આપવામાં આવતું બરાબર વેદ વિશે માહિતી શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન કરવા માટે ગજ એટલે જમીનની વિદ્યા જમીનની માપણીને એ બધું ધનુર્વિદ્યા એટલે માણ ચલાવવાની તો તમામ પ્રકારની વિદ્યાઓ છે એ આપવામાં આવતી ખગોળ એટલે અવકાશીય ઘટના જે અલગ અલગ થતી હોય છે સૂર્યગ્રહણ છે ચંદ્રગ્રહણ છે તો આ બધી માહિતી તક્ષ એને એટલે એટલે કે એના વિશે અભ્યાસની માહિતી તક્ષશિલા વિદ્યાપીઠમાં આપવામાં આવતી હતી પછી ત્યારબાદ છે ભાર પ્રાચીન ભારતની કઈ કઈ વિદ્યાપીઠો વિશ્વ વિખ્યાત હતી તો કે નાલંદા તક્ષશિલા વલ્લભી પછી વારાણસી એટલે કે કાશી વિદ્યાપીઠ વગેરે મતલબ કે ચાર વિદ્યાપીઠો બરાબર નાલંદા તક્ષશિલા વલ્લભી અને વારાણસી જેમાં વલ્લભી વિદ્યાપીઠ છે આપણા ભાવનગર પાસે આવેલી છે તો ચાર વિદ્યાપીઠ વિશ્વ પ્રસિદ્ધ આખા વિશ્વમાં પ્રખ્યાત હતી અને વિદેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવતા આજે ઊંધું છે આપણા વિદ્યાર્થીઓ બીજા દેશમાં ભણવા માટે જાય છે તો આ પરિસ્થિતિ હતી ત્યારબાદ છે પ્રશ્ન નંબર પાંચ કારણો આપી વિધાનો પૂરા કરો સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે કારણ કે સામવેદના શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે એમને ખાલી ગાવા ખાતર નહીં પણ એ જેમ તે કોઈ ગીત ગાતા હોય સંગીતની સાથે એને ગાવામાં આવતા હોય છે મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ ગણાય છે મતલબ કે મહાભારત એ શું છે કાવ્ય છે તો મોટ વિશ્વનું મોટા મોટું કાવ્ય છે કારણ કે મહાભારતમાં લગભગ એક લાખ શ્લોકો છે બરોબર કે એક લાખ જેટલા શ્લોક આપવામાં આવેલા છે અને આટલા બધા શ્લોક

ત્યાં મોગલ બાદશાહો હતી એની મુખ્ય ભાષા કઈ હતી તો કે ફારસી ભાષા હતી એટલે મોટા ભાગના એ લોકો હિન્દી ને સંસ્કૃતને અલગ અલગ જે ભાષા ફારસીમાં અનુવાદ કરતા અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતો કારણ કે તો કે તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો હું ભારતનો છું એટલા માટે ગર્વ છે મને એ એટલે એ સ્વર્ગ કહેતો નાલંદા વિદ્યાપીઠ જૈન તીર્થ પણ બન્યું હતું કારણ કે નાલંદા વિદ્યાપીઠમાં ભગવાન મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હતા બરાબર કે ચાતુર્માસ એટલે કે એક માસ એવા એને ચૌદ ચાતુર્માસ ચૌદ મહિના સુધી એને ઉપવાસ કરેલા હતા એટલા માટે કેન્દ્ર બનેલું હતું ત્યારબાદ મિત્રો અહીં આપણે ખાલી જગ્યા આપેલી છે એ પણ જરાક જોઈ મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન લેખક હતા તો કે મહાન ખાલી જગ્યા હતા તો કે વ્યાકરણ શાસ્ત્રી હતા ભારતીય સંસ્કૃતિ હ ખાલી જગ્યા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીનતમ પુસ્તક છે તો કે ઋગવેદ પછી ખાલી જગ્યા વિશ્વનો સૌથી મોટો કાવ્ય સંગ્રહ છે તો કે મહાભારત ખાલી જગ્યા કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વનો ગ્રંથ છે તો કે રાજંગીણી પછી પૃથ્વી રાજરાસો ખાલી જગ્યા સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે તો કે હિન્દી ખાલી જગ્યા એ એક કવિ ઇતિહાસકાર રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા તો કે અમીર ખુશરો ચીની મુસાફર ખાલી જગ્યા નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી તો કે અન સ્વાંગે અથવા યુ એન સ્વાંગે નાલંદા વિદ્યાપીઠનો ગ્રંથાલય વાળો વિસ્તાર ખાલી જગ્યા નામે ઓળખાતો હતો તો કે ધર્મગ્રંથ ગ્રંથાલય એટલે લાઇબ્રેરી તેને ધર્મગંજના નામે ઓળખવામાં આવતો ખાલી જગ્યા વિદ્યાપીઠમાં ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું તો કે તક્ષશિલામાં મતલબ કે ચોસઠ પ્રકારના અલગ અલગ અભ્યાસક્રમો અલગ અલગ કોર્સ એના વિશે અહીંયા અભ્યાસ કરાવવામાં ભણાવવામાં આવતા હતા ત્યારબાદ નીચે ખરાખોટા આપ્યા છે એ પણ જરાક જોઈ લઈ મહર્ષિ વાલ્મિકી સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા તો કે ખોટું દસ ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે તો કે સાચું અર્થોવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે ખોટું રામાયણ મહાભારત કરતાં ઘણું નાનું મહાકાવ્ય છે બરાબર રામાયણ છે એ નાનું છે કોના તો કે મહાભારત કરતા તો કે કે ખરું સાચી વાત કારણ મહાભારત વિશ્વનું નું મોટા મોટો કાવ્ય ગ્રંથ છે જેમાં એક લાખ શ્લોકો છે અમીર ખુસરો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો તો કે સાચી વાત કબીરની રચનાઓ મુખ્યત્વે ખાલી મુખ્યત્વે ભોજપુરી બોલીમાં છે તો કે ખોટું નરસિંહ મહેતા અને સંત નામદેવે ગુજરાતી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા તો કે ખોટી વાત નરસિંહ મહેતા એક જ લખ્યા હતા લેખા મુગલ ઔરંગઝેબે ઉર્દુ ભાષાનો કવિ હતો તો કે ખોટી વાત તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક બે વાક્યના આઠથી લઈ અને તેર સુધીના પ્રશ્નો જોયા બરોબર અહીંથી સોરી આ પાંચથી થી લઈ અને આ તેર સુધીના પ્રશ્નો જોયા એ તમારે એક વખત લખવાના છે અને પાકા કરવાના છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જોયો કારણ આપી વિધાન પૂર્ણ કરો એમાં એકથી લઈ અને પાંચ સુધીના જોયા એ પણ તમારે એક વખત લખી અને પાકા કરવાના રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર છ જોયો ખાલી જગ્યા આપો એ પણ તમારે એક વખત લખી અને પાકી કરવાની રહેશે બરાબર છે ખાલી જગ્યા પણ એક વખત લખવાની છે અને પાકી કરવાની છે ત્યારબાદ અહીં આપણે પ્રશ્ન નંબર સાત જોયો ખરા ખોટા વિધાનો તો એ પણ તમારે એક વખત લખી અને પાકા કરવાના રહેશે હવે આપણે ટૂંક સમયમાં સામસામા મળવાના છે તો ત્યારે ફરીથી થોડી ચર્ચા કરીશું બરાબર છે આટલું આ હોમવર્કમાં કરવાનું છે અને પાકું કરવાનું છે પાકું કરશો એ તમારા માટે જ છે સારું બરોબર છે ચાલો આટલું રાખીએ છીએ ફરી મળીશું વસ્તુ